નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 10ની વિજ્ઞાન વિષયની જે તારીખ 12/9/2024ના રોજ જે પ્રશ્ન બેંક લેવાની છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની જે વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશનની PDFની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો તેમનો અભ્યાસ કરી લેજો. શરૂઆત કરીએ સેક્શન એ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા વિધાનો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. નંબર 1, એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તેની pH ખાલી જગ્યા લગભગ હશે 5. નંબર 2, એસિડ સ્વાદે ખાલી જગ્યા હોય છે ખાટા. નંબર 3, માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે, નેત્રપટલ એટલે કે રેટિના. આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. નંબર 1, લિટમસ એ કૃત્રિમ સૂચક છે, ખોટું. નંબર 5, સફેદ કપડાં પર કઢીના ડાઘા પર સાબુ ઘસવાથી લીલા લાલાશ પડતો કથ્થઈ રંગનો ડાઘ પડે છે, ખરું. નંબર 6, આંખના ડોળાનો વ્યાસ આશરે 2.3 mm છે, ખોટું. નંબર 7, લઘુદ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાય છે, ખરું. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. નંબર 8, આંબલીમાં ખાલી જગ્યા એસિડ હોય છે, ટાર્ટનિક. નંબર 9, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર ખાલી જગ્યા હોય છે, એસિડિક. નંબર 10, અપચાના ઉપચાર માટે ખાલી જગ્યા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે, એન્ટાસિડ. નંબર 11, કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશ વિભાજન દરમિયાન ખાલી જગ્યા રંગના પ્રકાશનું વિચલન સૌથી વધુ થાય છે, જાંબલી. નંબર 12, વહેલી સવારે મેઘધનુષ્ય ખાલી જગ્યા દિશામાં રચાય છે, પશ્ચિમ. નંબર 13, તારાઓનું ટમટમવું એ ખાલી જગ્યાના લીધે ઉદ્ભવતી ઘટના છે, વાતાવરણીય વક્રીભવન. એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. નંબર 14, ધ્રાણેન્દ્રિય સૂચક એટલે શું? દ્રાણ સૂચક. નંબર 15, પ્રિઝમ કોણ કોને કહે છે? તો પ્રિઝમમાં બે પાસ પાસેની પાશીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે? પ્રશ્ન 1 બ, આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. નંબર 1, શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? તો તેમનો જવાબ અહીં આપેલ છે. નંબર 2, એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે કે નહીં, તે પાણીને એસિડમાં ઉમેરવાની. ત્યાર પછી નંબર 3, તમારી પાસે બે દ્રાવણો એ અને બી છે. દ્રાવણ એની pH 6 અને દ્રાવણ બીની pH 8 છે. નંબર 1, ક્યાં દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? નંબર 2, આ પૈકી કયું એસિડિક અને કયું બેઝિક છે? નંબર 4, શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? નંબર 5, તાજા દૂધની pH 6 છે, જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની pHમાં કેવો ફેરફાર થશે, શા માટે? નંબર 6, ગ્રહો કેમ ટમટમતા નથી તે સમજાવો. ત્યાર પછી નંબર 7, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂર બિંદુ અને નજીક બિંદુ હોય એટલે શું? નંબર 8, તફાવત આપો માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા, તેમનો તફાવત અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો. નંબર 9, પ્રકાશનું પ્રકિરણ એટલે શું અને તેના બે ઉદાહરણ આપો, તે પણ અહીં તમને આપેલા છે. નંબર 10, કોઈ આંતરિક યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળું કેમ દેખાય છે, કે અંતરિક્ષ યાત્રીને? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન 12/9/2024ના રોજ વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશનની PDF ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી મળી જશે, અને વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પરથી પણ મેળવી શકો છો. સેક્શન બી જેમના ગુણ છે 6, પ્રશ્ન 2 અ, નીચે આપેલા વિધાનો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. નંબર 1, નીચેના પૈકી કયો વધતી જતી એસિડિકતાનો સાચો ક્રમ દર્શાવે છે? તો એ. નંબર 2, કોઈ વ્યક્તિ 2 mm થી વધુ અંતરે રહેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતો નથી, આ ખામીને પાવરના લેન્સના ઉપયોગથી નિવારી શકાય? જવાબ આવશે બી. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. જોઈએ
ઉપરોક્ત આકૃતિમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી ખલચગીય વાયુ પસાર થતાં દ્રાવણ દૂધિયા રંગનું બને છે, CO2. નંબર 4, ઉપરોક્ત આકૃતિમાં પડદા ક્યુબ પર પ્રકાશનો કયો રંગ જોવા મળે છે? શ્વેત. એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. નંબર 5, દાંતના બહારનું આવરણ શેનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ. નંબર 6, કવચના ડંખમાં કયો એસિડ હોય છે? મિથેનોઇક એસિડ. નંબર 7, પ્રેસ બાયોપિયાની ખામીનું નિવારણ કયા પ્રકારના લેન્સ વડે થાય છે? પ્રેસ બાયોપિયા નામની આંખની તકલીફ દૂર કરવા માટે બાયફોક્સ લેન્સ વપરાય છે. આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. નંબર 8, મિલ્ક ઓફ મેગ્નેશિયાનું અણુસૂત્ર MgOH2 છે? સાચું. નંબર 9, લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતાં આશરે 2.8 ગણી વધુ હોય છે? ખોટું. નંબર 10, વાતાવરણીય વક્રીભવનના લીધે વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે 4 મિનિટ છે? સાચું. પ્રશ્ન નંબર 2, આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર આપો. દરેકના 2 ગુણ, કુલ ગુણ 4. નંબર 1, નીચેના પદાર્થોને લાલ ભૂરા લિટમસ પેપર શી અસર થશે? જે અહીં તમને આપેલ છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી નંબર 2, નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાઓની પૂર્તતા કરો, જેમ અહીં પૂર્ણ કરીને આપેલ છે. નંબર 3, 4 દ્રાવણો ABCDની pHનું માપ કરતાં અનુક્રમે 5, 1, 10 અને 7 માલુમ પડે છે, તો કયું દ્રાવણ તટસ્થ હશે, બેઝ હશે, નિર્બળ એસિડિક હશે, પ્રબળ એસિડિક હશે? જે તમને અહીં જવાબ તેમનો આપેલો છે. નંબર 4, ખોરાકના પાચનમાં pHનું મહત્ત્વ સમજાવો. નંબર 5, આલ્કલી એટલે શું, તેના 2 ઉદાહરણ આપો. બસ. ત્યાર પછી નંબર 6, આપેલ આકૃતિમાં પાણીના બુંદમાં દાખલ થતાં અંદર અને બહાર નીકળતા પ્રકાશના કિરણ દ્વારા થતી ઘટનાઓના નામ આપો, જે અહીં આપેલ છે, જે તમે જોઈ શકો છો. નંબર 7, લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની ખામીઓમાં નિવારણની માત્ર આકૃતિઓ દોરો. નંબર 8, એક વ્યક્તિને લઘુદ્રષ્ટિનું નિવારણ કરવા માટે -5.5D પાવરના લેસર લેન્સની જરૂર પડે છે, તો આ ખામીનું નિવારણ કરવા માટે જરૂરી લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો, જે અહીં કેન્દ્ર લંબાઈ શોધી અને આપેલ છે. નંબર 9, કાર્ય જણાવો કીકી અને સિલિયરી સ્નાયુઓ, જેમના તમને અહીં કાર્યો પણ આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 10, સમજાવો આંખની સમાવેશન ક્ષમતા. ત્યાર પછી જોઈએ સેક્શન સી, નીચે આપેલા વિધાનો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. નંબર 1, એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે, તો દ્રાવણ ખલજગ્યા ધરાવે છે, BHCl. નંબર 2, જ્યારે એક કસનાળીમાં એક એસિડના દ્રાવણમાં એક બેઝના દ્રાવણને ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે? તો જવાબ આવશે સી. નંબર 3, દાંતનો સડો અટકાવવા માટે આપણને નિયમિત બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયોગમાં લીધેલા ટૂથપેસ્ટનો સ્વભાવ હોય છે બેઝિક. નંબર 4, જ્યારે પ્રકાશ આંખમાં પ્રવેશ કરે છે ત્યારે મોટાભાગનું વક્રીભવન ક્યાં થાય છે? તો કે પારદર્શક પટલમાં. નંબર 5, વર્ગમાં સૌથી પાછળ બેઠેલ કોઈ વિદ્યાર્થી બ્લેકબોર્ડ પર લખેલ અક્ષરોને વાંચી શકે છે, પરંતુ પાઠ્યપુસ્તકમાં લખેલા અક્ષરોને વાંચી શકતો નથી. નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? તો જવાબ આવશે ડી. આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. નંબર 6, એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂત જમીનમાં કળી ચૂનો ઉમેરે છે? સાચું. નંબર 7, સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર NaZNO2 છે? ખોટું. નંબર 8, મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની દિશામાં બને છે? ખોટું. નંબર 9, લઘુદ્રષ્ટિમાં આંખનો ડોળો લાંબો થાય છે? ખોટું. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. નંબર 10, ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે NaHCO3. નંબર 11, માર્ગે રીન બનાવવામાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે H2. નંબર 12, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે સિલિયરી સ્નાયુઓ. એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. નંબર 13,
ડાક્ટરો ભાંગી ગયેલા હાડકાને જોડવા માટે પ્લાસ્ટર સ્વરૂપે જે પદાર્થનો ઉપયોગ થાય છે એ પદાર્થનું રાસાયણિક નામ લખો. કેલ્શિયમ સલ્ફેટ. નંબર 14, ક્યાં વૈજ્ઞાનિકે સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો? સર આઇઝેક ન્યૂટન. નંબર 15, વિચલન કોણ એટલે શું? કે પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશ કિરણ માટે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો વિચલન કોણ કહેવાય છે. પ્રશ્ન 3 બા આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો. જેમના ગુણ 3. નંબર 1, પીએચ માપક્રમ વિશે ટૂંક નોંધ લખો, જે અહીં ટૂંક નોંધ લખી અને તમને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 2, દાંતનો સડો અટકાવવા માટે પીએચનું મહત્વ સમજાવો, તે પણ અહીં તમને આપેલ છે. નંબર 3, એસિડના કોઈ પણ 3 રાસાયણિક ગુણધર્મો સમીકરણ સહ સમજાવો, તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 4, ગુરુદ્રષ્ટિની ખામી એટલે શું? તે ઉત્પન્ન થવા માટેના કારણો તથા નિવારણ વિશે સમજાવો, જે અહીં સમજાવી અને તમને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 5, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન સમજાવો. ત્યાર પછી સેક્શન ડી, પ્રશ્ન 4 અ, આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો. જેમના ગુણ 2. નંબર 1, ખાવાના સોડાની બનાવટ સમીકરણ સહિત લખી તેનો કોઈ એક ઉપયોગ જણાવો, જે અહીં તમને તેમનો ઉપયોગ પણ આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો, તેમનો સંપૂર્ણ જવાબ આપેલ છે. નંબર 2, એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. નંબર 1, તે તાજા દૂધની પીએચને 6 થી થોડીક બેઝિક તરફ શા માટે ફેરવે છે? અને નંબર 2, શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? નંબર 3, તટસ્થીકરણ પ્રક્રિયા શું છે? 2 ઉદાહરણ આપો, તો તેમના પણ ઉદાહરણ અહીં આપેલ છે. નંબર 4, ટિન્ડલ અસર ઉદાહરણ આપી સમજાવો. નંબર 5, સ્વચ્છ આકાશ ભૂરા રંગનું શા માટે દેખાય છે? કારણ આપો. પ્રશ્ન 4 બ, આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો. જેમના ગુણ 4. નંબર 1, દાણાદાર ઝીંકની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનો પ્રયોગ સમજાવો, જે તમને અહીં પ્રયોગ આપેલો છે આકૃતિ સહિત, એટલે કે નામ નિર્દેશન વાળો, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 2 છે, સોડિયમ કાર્બોનેટની સાંદ્ર HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાનો પ્રયોગ સમજાવો, તે પ્રયોગ પણ અહીં તમને નામ નિર્દેશન આકૃતિ સહિત અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 3, માનવ આંખની આકૃતિ દોરી તેના ભાગોના કાર્ય વર્ણવો, તો તેમની પણ આકૃતિ દોરી અને તેમનો જવાબ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈશું. નંબર 4, કે ઉપરની રેખાકૃતિનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. નંબર 1, એનોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થાય છે? Cl2. નંબર 2, કેથોડ પાસે કયું દ્રાવણ બને છે? NaOH. અને નંબર 3, અહીં જે ખાલી જગ્યા તમને સૂત્ર દ્વારા આપેલી છે, જેને પૂર્ણ કરવાની છે. નંબર 4, આ પદ્ધતિને શું કહે છે? ધ ક્લોર આલ્કલી. પ્રશ્ન નંબર 5, નીચેના ફકરાને ધ્યાનપૂર્વક વાંચો અને કૌંસમાંથી યોગ્ય જવાબ પસંદ કરી ખાલી જગ્યાઓની પૂર્તતા કરો, તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.